દાહોદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં જનમેદના આંદોલન પ્રત્યે રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. કેન્દ્રની તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને સરેઆમ નિષ્ફળતાઓને પરિણામે સર્જાયેલી આર્થિક મંદી, બેરોજગારીમાં વિક્રમજનક વધારો, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આર્થિક બરબાદી, પાક વીમો ન મેળવો, કાયદો વ્યવસ્થા પડી ભાંગવી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, બેંકોની વ્યવસ્થા તૂટી પડવી વગેરે જેવી સમસ્યાઓથી પ્રજા હાડમારી સહન કરી રહી છે. આ સંદર્ભમાં આ સમસ્યાઓના લીધે પ્રજાની વેદનાને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારના રોજ ગાંધી ગાર્ડન સ્ટેશન રોડ દાહોદ ખાતેથી સંવેદના આંદોલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સદર કાર્યક્રમમાં પ્રદેશ નેતાઓ, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તથા ધારાસભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. તેમજ દાહોદ જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ, દાહોદ જિલ્લાના ખેડૂતો, બેરોજગાર યુવાનો, વેપારી મિત્રો, તમામ સમાજના આગેવાનો, વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીનો રૂટ ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી ગાંધી ગાર્ડનથી શરૂ થઈ સ્વામી વિવેકાનંદ ચોકમાં સ્વામી વિવેકાનંદજીને ફૂલહાર કરીને ભગિની સમાજથી યાદગાર ચોકથી નગરપાલિકા આગળથી નેતાજી બજાર થઈને સરદાર ચોક પડાવ ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગઢીના કિલ્લા ખાતે આવેલી પ્રાંત અધિકારી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તથા દાહોદ જિલ્લાના ત્રણેય ધારાસભ્યો તેમજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રભારી કિરીટ પટેલ અને મોટી સંખ્યામાં ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ દાહોદ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આ રેલીને સફળ બનાવી હતી. થાય ઉદ્ઘાટનો થાય પણ એનો કોઈ પરિણામ આવે નહીં એમ, એટલે આપણે સૌને જાગૃત થવાનું છે. આ ભાટીવાળા એરપોર્ટની વાત હોય કે કોરિડોરની વાત હોય, આની કરતાં પણ જન આંદોલન આપણે આક્રમણ કરીશું તો જ આપણને આ ફાયદો થશે અને આપણે લડવાનું છે. ફરે મળીશું પણ આપણે સૌ જાગૃત છીએ. તમે રોજ ટીવી નિહાળો છો માટે અને ખેડૂતોને જે પણ નુકસાન થાય એના માટે જજુમીને લડે, વિધાનસભા પણ લડે. પ્રદેશ કોંગ્રેસ કમિટી કે દ્વારા જૈસે કે હમને અનાઉન્સ કિયા થા, કોંગ્રેસ કમિટી કે દ્વારા પૂરે દેશ મેં જિસ પ્રકાર સે અર્થવ્યવસ્થા ઇકોનોમી પૂરી પટરી સે નીચે ઉતરી હૈ, બેરોજગારી કા દર પિછલે 45 સાલ મેં સબસે જ્યાદા બડા હૈ, આમ યુવા પરેશાન હૈ, જો ખેડૂત હૈ, કિસાન હૈ, ઉનકો ન્યાય મિલના ચાહીએ ઓર જો વાદે ભારતીય જનતા પાર્ટી કી ગુજરાત કી સરકાર ને ઓર દેશ કી સરકાર ને કિયે થે ઉસસે કોઈ વાદે પૂરે નહીં હુએ, ઇસકે ખિલાફ યે આંદોલન હમને શરૂ કિયા હૈ. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે. તમામ ખેતી નિષ્ફળ રહી છે. મહેનત પરસેવાની પોતાની મૂડી ખેતીમાં નાખ્યા પછી જ્યારે કુદરતી આફત વખતે આર્થિક પાયમાલી થાય ત્યારે ખરેખર ખેડૂત દુઃખી છે. પાછલા વર્ષો કરતાં અપઘાતના કિસ્સાઓમાં પણ 30% કરતાં વધારે વધારો થયો છે. એવા સંજોગોમાં ગુજરાતની સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરવાને બદલે વીમા કંપનીઓની વકીલાત કરી રહી છે. વીમા કંપનીઓ કરોડો રૂપિયાનો નફો કરી રહી છે અને ખેડૂતોને પાક વીમો આપવાથી સદંતર દૂર રહી છે. એવા સંજોગોમાં ખેડૂતોના હક અધિકાર માટે અને ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે આજે આખા ગુજરાતના જિલ્લે જિલ્લે કાર્યક્રમ થઈ રહ્યા છે.